लव जिहाद ने लेने आगामी विधानसभा सत्र में बिल रजू कराशे तेवो मुख्य प्रधान ने निवेदन आप्यु। वधुमां तेमणे कह्यु कि कोई विधर्मी युवक हिंदू युवतियों ने उठावी जाए ए हवे नहीं चाले। आगामी विधानसभा सत्र में आगे कड़क कायदो लावामां आवशे। છોટાઉદેપુરના સંખેડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધી સભા। રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર અને કહ્યું કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ જનતા કોંગ્રેસનો સફાયો કરશે। જામનગરના લાલપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે ભાજપની રેલી અને સભા। પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, કેબિનેટ પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદ પૂનમ માડમ સહિત સ્થાનિક આગેવાનો રહ્યા હાજર। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે વિપક્ષમાં જોવા મળશે કોંગ્રેસ સહિત એઆઈએમઆઈએમ। એઆઈએમઆઈએમના 7 કોર્પોરેટર્સ માટે અમદાવાદ મનપા બિલ્ડિંગમાં બની રહી છે અલાયદી કેબિન। ગીર સોમનાથના કોડીનારમાં ભાજપની બાઇક રેલી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કર્યું સભાને સંબોધન। પાટીલે મોદી સરકારના કામોના નામે માંગ્યા મત, કહ્યું મોદી અમારું બ્રહ્માસ્ત્ર। અમરેલીના બાબરાના બડેલ પીપરિયા ગામે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની સભા। સંબોધનમાં રૂપાલાએ કોંગ્રેસ સામે કર્યા કટાક્ષ, કહ્યું અમે બીજી ચૂંટણીમાં પડ્યા છીએ ને કોંગ્રેસમાં રાજીનામા પડી રહ્યા છે। યુપીએલ કંપનીમાં દુર્ઘટનાનો મુદ્દો, બીટીપી નેતા છોટુ વસાવાનું નિવેદન। ઝઘડિયાની જોખમી કંપનીઓ બંધ કરવા આંદોલન કરાશે, સ્થાનિકોની સલામતી સામે ચેડા કરવાનો આરોપ। સાબરકાંઠાના હિંમતનગરમાં જલારામ મંદિર વિસ્તારની પાર્થ સોસાયટીએ ચૂંટણીનો બહિષ્કાર કરી જાહેરાત। રાજકીય આગેવાનોને સોસાયટીમાં પ્રવેશ પ્રતિબંધના લગાવ્યા બેનર। રહીશોની સોસાયટીને નગરપાલિકા વિસ્તારમાં સમાવવાની માંગ। સુરતમાં બારડોલી નગરપાલિકાની ચૂંટણી માટે અંતિમ તબક્કામાં પ્રચાર। બારડોલી ભાજપ દ્વારા કરાયું બાઇક રેલીનું આયોજન। દેવભૂમિ દ્વારકામાં જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શરૂ કરાયું કોલ સેન્ટર। દ્વારકા જિલ્લાની 2 વિધાનસભા વિસ્તારમાં આગામી ચૂંટણીમાં વિકાસ કર્યાને લઈને નાનામાં નાના મતદારને આકર્ષવાનો પ્રયત્ન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ખંભાળિયામાં લોકસંપર્ક રેલી। હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈના પ્રતિકરૂપે જનસંપર્ક રેલી નીકળી, લગભગ 500 લોકો રેલીમાં જોડાયા। સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના યુવકને ધમકાવતા વાયરલ વીડિયો મામલે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખનો લૂલો બચાવ, કહ્યું કે અમારા ધારાસભ્યને ડાયાબિટીસ છે, કદાચ ગુસ્સામાં આવું બોલ્યા હશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઝટકો, કોંગ્રેસ પ્રદેશ મંત્રી મનોજ રાઠોડે આપ્યું રાજીનામું। ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોગરાના હાથે પહેર્યો ભાજપનો ખિસ્સ। પાટણમાં પોતાના મતદારો મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે ખુલ્લી ચેલેન્જ, ભાજપના નેતાઓને ફેંક્યો ખુલ્લો પડકાર, કોઈના બાપની તાકાત નથી કે મારા મતદારોને હેરાન કરે। મોરબીના રવાપર ખાતે હાર્દિક પટેલની સભા, કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં યોજાઈ સભા। હાર્દિકે ભાજપ પર કર્યા પ્રહાર, કોંગ્રેસ માટે મત માંગ્યા। મોરબીમાં ચૂંટણીને લઈ અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ, સભામાં સ્થાનિક ઉમેદવારો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સભામાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને આડે હાથે લઈ ભાજપ સરકારના વખાણ કર્યા। ચોટીલામાં ભાજપનો ચૂંટણી પ્રચાર, ઉમેદવારે આદિવાસી નૃત્ય સાથે કાઢી રેલી, રેલી બની આકર્ષણનું કેન્દ્ર। નૃત્યકારોએ લોકોને ભાજપને મત આપવા માટે કરી અપીલ। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેશોદ પહોંચ્યા, એરપોર્ટથી સભાના સ્થળ સુધી રેલી યોજી રસ્તામાં લોકોનું અભિવાદન ઝીલ્યું। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા જોડાયા। આણંદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ભરત સોલંકીની મેરેથોન પ્રચાર। ભરતસિંહે કહ્યું કે મહાનગરપાલિકા ચૂંટણીમાં ઓછું મતદાન એ ભાજપ પ્રત્યેનો રોષ છે। વધુમાં કહ્યું કે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે। વ્યારા નગરપાલિકાની ચૂંટણી અપક્ષ ઉમેદવારે ભાજપને ટેકો કર્યો જાહેર। વોર્ડ નંબર 7 અપક્ષ ઉમેદવાર લતાબહેન ચૌધરીએ ભાજપને આપ્યું સમર્થન, લતાબહેન ભાજપમાં જોડાયા।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વલસાડ પોલીસ સતર્ક, શાંતિ વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર સજ્જ, પોલીસે કર્યું ફ્લેગ માર્ચ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કર્યું ફ્લેગ માર્ચ. નવસારીમાં જિલ્લા પોલીસ સતર્ક, ચૂંટણીને લઈને પોલીસ થઈ સતર્ક, વિવિધ સ્થળોએ પોલીસે ફ્લેગ માર્ચ, નવસારી, વિજલપુર, જલાલપુરમાં કરી ફ્લેગ માર્ચ. દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ઝંડા ચોક ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે યોજાઈ કોંગ્રેસની જાહેર સભા. સભામાં અર્જુન મોટવાડિયા સહિત પક્ષના સ્થાનિક અગ્રણી નેતાઓ રહ્યા ઉપસ્થિત. સભામાં મોટાભાગના નેતા અને કાર્યકર્તા જોવા મળ્યા માસ્ક વગર. હિંમતનગર નગરપાલિકામાં બે મતદાન મથકો ટેન્ટમાં બનાવ્યા. પાલિકાની હુડારી ઓફિસમાં બે મતદાન મથકો માટે ઉભા કરાયા ટેન્ટ. મતદાન બુથની પાલિકાના ચીફ ઓફિસરે લીધી મુલાકાત. એમએસ યુનિવર્સિટીમાં ટીચર્સ કેટેગરીના મતદાનમાં 70 મત પડ્યા. 69 મત માન્ય ગણાયા. ભાજપ પ્રેરિત પેનલનો થયો વિજય. વિજેતા ઉમેદવારોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. પીએમ મોદી ફરી ગુજરાત આવશે. 3-6 માર્ચ સુધી કેવડિયામાં યોજાશે કોન્ફરન્સ, જેમાં સમાપનના દિવસે વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. દેશની ત્રણેય સેનાના વડા અને અધિકારીઓ કોન્ફરન્સમાં હાજરી આપશે. ટેન્ટ સિટી ખાતે આયોજિત કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા અંગે ચર્ચા કરાશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટની લીધી મુલાકાત. કાપડના ખરીદ વેચાણ વિશેની માહિતી મેળવી વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત પણ લીધી. વિધાનસભા સત્રમાં આંદોલનની ભીતિ, રોજગાર અને ખેડૂતોના મુદ્દે વિપક્ષ આંદોલન કરે તેવી સંભાવના. વિધાનસભા સત્રમાં પોલીસ બંદોબસ્ત ખડકાશે. અધિકારીઓ સહિત પોલીસ કાફલો ખડકાશે. ભરૂચમાં ઝઘડિયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનાના 3 દિવસ બાદ બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાએ આપ્યું નિવેદન. વસાવાએ સ્થાનિક વિસ્તારમાં વધી રહેલી કંપનીઓ પર સવાલ ઉઠાવ્યા. આવી કંપનીઓ જોખમી હોવાની સાથે કામદારોની સલામતીનું પૂરતું ધ્યાન ન રખાતું હોવાનો પણ આક્ષેપ કર્યો. પેટ્રોલના ભાવમાં ધરખમ વધારાને લઈને દેશભરમાં ટ્રાન્સપોર્ટર્સ આજે હડતાલ પાડશે. ભાવ વધારાના વિરોધમાં ગુજરાતના ટ્રાન્સપોર્ટર્સ પણ જોડાશે. સુરતમાં વેડ રોડ પર આવેલા ગુરુકુળની રાજ્યપાલ દેવવ્રતે લીધી મુલાકાત. ગુરુકુળમાં સંતો મહંતો સાથે રાજ્યપાલ સફાઈ અભિયાનમાં જોડાયા. ધોરણ 3-8ના વિદ્યાર્થી આપવી પડશે પરીક્ષા. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી પરીક્ષા લેવા કર્યો આદેશ. પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજાશે. ગુજરાતી વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. તમામ સ્કૂલોમાં એક જ પરિપત્ર પ્રશ્નપત્ર રહેશે. શાળામાં લેવાશે પરીક્ષા. અમદાવાદમાં રિલીફ રોડ પર જીએસટીના કાયદા સામે વેપારીઓએ વિરોધ દર્શાવ્યો. રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક એસોસિએશને 26મી તારીખે એક દિવસ બંધનું એલાન આપ્યું. જીએસટીના કાયદાને લઈ નિવારણ નહીં આવે તો વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અમદાવાદને પ્રવાસે. આઈઆઈએમના વિદ્યાર્થીઓ સાથે સંવાદ. વિદ્યાર્થીએ પૂછ્યું પેટ્રોલનો ભાવ ક્યારે ઘટશે. તો સીતારમણે કહ્યું પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટશે તે કહેવું મુશ્કેલ. અમારા માટે આ ધર્મસંકટ. કેન્દ્ર અને રાજ્ય આ મુદ્દે ચર્ચા કરે તે જરૂરી. અમદાવાદના એએમએ ખાતે મુલાકાત દરમિયાન નિર્મલા સીતારમણે નિવેદન આપતા કહ્યું કે જ્યારે 3 મહિના સુધી દેશમાં વ્યાપાર રોજગાર ઠપ થયો હોય ત્યારે ઇકોનોમી ડાઉન થાય તે સ્વાભાવિક છે, પરંતુ બજેટમાં ઉદ્યોગોને બુસ્ટ મળે અને સ્મોલ મીડિયમ સેક્ટરનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.